નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિજ્ઞાન વિષયમાં પ્રકાશ, પડછાયો અને પરાવર્તન વિશે અભ્યાસ કરીશું. પ્રકાશ એટલે શું, પડછાયો એટલે શું અને પરાવર્તન એટલે શું? પ્રકાશ પડછાયો વિશે તો આપણે રોજબરોજમાં વાતો કરતા જોઈએ છીએ, એના શબ્દો વિશે આપણે જાણતા જોઈએ છીએ, પણ એના વિશે આગળ આપણે વધુ માહિતી મેળવીએ તે પહેલા આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. તો પહેલી વ્યાખ્યા છે પારદર્શક પદાર્થ. પારદર્શક પદાર્થ એટલે શું? તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે, જેને આપણે આર પાર જોઈ શકીએ, પણ એ આર પાર આપણે સારા દ્વારા જોઈ શકીએ, તો એ પદાર્થમાંથી જે પ્રકાશ હોય એ આર પાર સંપૂર્ણ રીતે જઈ શકે, તો તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો પારદર્શક પદાર્થ કહેવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે તો અપારદર્શક પદાર્થ. તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકતો નથી, એટલે કે જેને આપણે આરપાર જોઈ શકીએ નહીં. તો આરપાર શાના કારણે જોઈ ન શકીએ? તો જેમાંથી પ્રકાશ પસાર થઈ શકતો ન હોય. આપણે કાચની વાત કરીએ તો કાચમાંથી પ્રકાશ પસાર થઈ શકે, તો આપણે કાચમાંથી આરપાર જોઈ શકીએ, પણ કોઈ કાગળનો ટુકડો હોય અથવા તો લાકડાનો ટુકડો હોય તો એમાંથી આપણે આરપાર જોઈ શકીએ નહીં, તો એમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે નહીં, એટલે કે પ્રકાશ પસાર થઈ શકતો નથી. પારભાષક એટલે કે જે પદાર્થમાંથી પ્રકાશ અર્શક એટલે કે થોડો પસાર થઈ શકે, થોડો પસાર થઈ શકતો હોય, ના પૂરો કે ના અપૂર્ણ, પણ સંપૂર્ણ પસાર થઈ શકતો હોય, અર્શક એટલે કે થોડો પસાર થઈ શકતો હોય, તો તેને શું કહેવાય? તો પારભાષક પદાર્થ કહેવામાં આવે છે. થોડો ઘણો થઈ શકતો હોય તેને. હવે આગળ આપણે જોઈએ પડછાયો. પડછાયો એટલે પ્રકાશના કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી, આથી વસ્તુને બીજી બાજુમાં અપ્રકાશિત વિસ્તાર રચાય છે. પડછાયાની વાત કરીએ તો કિરણો તેમાંથી પસાર ના થઈ શકતા હોય એટલે એનું શું થશે? પડછાયો એટલે કે બીજી સપાટી પર તેનું અપ્રકાશિત થવાને કારણે બીજી વસ્તુ ઉપર શું થશે? તેના કિરણો પડશે, જેના કારણે પડછાયો રચાય છે. પ્રકાશનું પરાવર્તન. પરાવર્તન એટલે કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણો અથડાઈને પાછા આવવા. જે વસ્તુની જેમાંથી પ્રકાશ પસાર ના થઈ શકતો હોય તેનાથી કે શું થશે? તો તેના કિરણો અથડાઈને પાછા આવે, જેને શું કહેવામાં આવે છે? પ્રકાશનું પરાવર્તન. હવે પ્રકાશના કેટલાક સ્ત્રોતો વિશે માહિતી મેળવીએ. તો પ્રકાશ આપણને ક્યાં ક્યાંથી મળે છે તેના વિશે માહિતી મેળવીએ. તો જે પદાર્થમાંથી પ્રકાશ મળે છે તેને શું કહેવામાં આવશે? તો પ્રકાશના સ્ત્રોતો કહેવામાં આવે છે. જેમાંથી આપણને પ્રકાશ મળી શકે તેને શું કહેવામાં આવે છે? પ્રકાશના સ્ત્રોતો. હવે પ્રકાશના કેટલા સ્ત્રોતો છે? તો મુખ્ય બે સ્ત્રોતો છે. સામાંથી આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. તો પહેલા તો કુદરતી સ્ત્રોતો અને બીજો કૃત્રિમ. કુદરતી રીતે આપણે મેળવી શકીએ અને કૃત્રિમ રીતે પણ મેળવી શકીએ. તો કુદરતી સ્ત્રોતો કયા થાય? તો સૂર્ય, તારા, આગિયો આ બધા કયા કહેવાશે? તો કુદરત દ્વારા આપણને જે પ્રકાશ મળતો હોય તે. સૂર્ય દ્વારા આપણને પ્રકાશ મેળવી શકીએ, આગિયા દ્વારા, તારા દ્વારા, તો આને શું કહેવામાં આવશે? તો કુદરતી. અને કૃત્રિમ સ્ત્રોતો એટલે જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા હોય તેવા પદાર્થો, એટલે કે ફાનસ હોય, બલ્બ હોય, મીણબત્તી હોય, ટોર્ચ હોય, આ દરેકને શું કહેવામાં આવશે? તો કૃત્રિમ સ્ત્રોતો, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો કહેવામાં આવે છે.